माता की गौ माता की गौ माता की गौ माता ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम साथे उपस्थित सर्व गौ भक्त ना हृदय स्थाने विराजित परम चैतन्य रूप परमात्मा ने मारा कोटि कोटि वंदन सौनु अभिवादन व्यासपीठ द्वारा संपन्न करी आजे ज्यारे एक गौ माताना गुणगान गुणगाथा हृदयंगम करवा तेमना प्रत्ये भाव प्रेम करुणा जागे एवी सौना हृदयमां ज्यारे एक सदप्रेरणा सदभाव जागृत थयो अने तेथी करीने જ્યારે ગૌ માતાના ગુણગાન ગાવા માટે આપણે ઉપસ્થિત બન્યા છીએ ત્યારે સાથે બેસીને એક વિશેષ સમજણને કેળવી પરમાત્માએ આપેલી કામધેનુ રૂપ ગાય માતાની જે કરુણા છે એ કરુણાને આત્મસાત કરીશું. રાજા દિલીપ નંદિની માના આશીર્વાદ લઈ અને રાણી સહિત પોતાના ભવન તરફ પ્રયાણ કરે છે. ગુરુદેવના આશીર્વાદ લીધા છે અને રાજા દિલીપના વંશમાં જ, એટલે તો કહેવાયું કે રાજા દિલીપના વંશમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો છે. કહેવાયું કે જ્યારે અયોધ્યાના અનેક વંશ આગળ વધતા વધતા દશરથ રાજાના વંશનો સમય આવ્યો છે, વશિષ્ઠજીના ચરણોમાં વંદન કરે છે અને આજે દશરથ રાજાએ પણ વશિષ્ઠજીના ચરણોમાં વંદન કરીને કહ્યું છે. રામચરિત માનસમાં ખૂબ સરસ રીતે તેને યાદ કરીને કહેવામાં આવ્યું છે, આ એ વંશ છે સૂર્ય વંશ કે જેમાં આવી અનેક વાર પરિસ્થિતિઓ બની પરંતુ એ પરિસ્થિતિઓનું સમાધાન ગાય માતાએ આપ્યું છે. દશરથ રાજાને જ્યારે એમ થયું કે ત્રણ ત્રણ રાણીઓ છે છતાંય આજે મારી રાજગાદી ખાલી રહેશે એનો મને ડર છે અને તેથી દશરથ રાજા આજે વશિષ્ઠજીના આશ્રમ તરફ પ્રયાણ કરે છે અને બાબાએ કહ્યું છે, हो अवधपति रघु कुलम राम राम सिया राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम. दशरथ राजा केवा हता वेद विदित जेहि दशरथ नाम વેદના પરમ જ્ઞાની હતા. એથી વિશેષ ધર્મ ધુરંધર ગુણ નિધિ કોઈ સામાન્ય નહોતા. રાજા હતા પરંતુ એટલા ધર્મશીલ હતા. હૃદય ભગતી મતી શારંગ પાણી, એના હૃદયમાં પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે અનન્ય ભાવ પ્રેમ ભક્તિ થી તેમનું અંતર ભરાયેલું હતું. છતાંય આજે પુત્ર નથી એની ગ્લાણી જ્યારે અનુભવાઈ અને એ દશરથ રાજા રાજા પણ જ્યારે જ્યારે પોતે દુઃખી થાય ત્યારે ત્યારે રાજા રાજ ગુરુદ્વારે જતા. જે સમયે પદ અને પ્રતિષ્ઠા ઉપર બેસેલી વ્યક્તિ પદાધારી વ્યક્તિ ગુરુના શરણમાં જશે તે દિવસે તેને સાચી સારી સત્ય પ્રેરણા મળશે. આજે સમય એટલો વિકટ છે કે જેની શું વાત કરવી. આજે રાજદ્વાર ગુરુદ્વારે જવાને બદલે વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ. ધર્મ રાજનીતિને પ્રેરણા આપવાનું કામ કરતો હતો, આજે ધર્મની અંદર રાજનીતિ પ્રવેશી ગઈ, પરિસ્થિતિ બદલાઈ ગઈ. એવા દશરથ રાજા આજે વશિષ્ઠજીના ચરણમાં બેસી અને કહે છે, નિજ સુખ દુઃખ સુનાય ગુરુ ગૃહ ગયે જગત મહી પાલા, અને પોતાના સુખ બતાવ્યા. પહેલા સુખ બતાવ્યું, ક્યારે પણ કોઈ સંત મહાપુરુષની પાસે જાઓ ત્યારે દુઃખના રોદરાનો રડતા પહેલા સુખ યાદ કરજો કે ભગવાને મને કેટલું સુખ આપ્યું.
અને સૌથી મોટામાં મોટું સુખ ભગવાને આપણને પૂર્ણ રૂપે માનવ શરીર આપ્યું, બે હાથ બે પગ પૂર્ણ માનવ બનાવીને મોકલ્યા. ભગવાનને ફરિયાદ કરનારો, હે પ્રભુ મને પગમાં પહેરવાના ચંપલે નથી મળતા, મને ચંપલે નથી મળતા. ફરિયાદ કરનારો માણસ જ્યારે ભગવાનને ફરિયાદ કરે છે અને અચાનક એક પગે ચાલનારો ફુગ્ગા વેચનારો રસ્તા ઉપર બૂમ પાડી રહ્યો છે અને એ ફુગ્ગા વેચનારાને જોઈ અને ભગવાનને પ્રાર્થના કરનારો માણસ વિચાર કરવા લાગ્યો કે આ તો એક પગ વાળો છે, છતાંય મસ્તીથી પોતાનું જીવન ભરણ પોષણ કરવા માટે કેટલી આનંદથી નીકળી પડ્યો છે અને હું, મને તો બે પગ તો આપ્યો છે ભગવાન, હું એટલો તો સલામત છું. ક્યારેક ભગવાનને યાદ કરીને ધન્યવાદ આપજો કે પ્રભુ તને ધન્યવાદ, તે મને બે પગ બે હાથ બે આંખો, કેટલું સરસ શરીર આપ્યું છે. ત્યારે એને એમ થયું કે બધા કરતા આના કરતા મને પ્રભુએ કંઈક વિશેષ આપ્યું છે. એટલે રાજાએ પહેલા સુખ બતાવ્યું, મને કેટલું સુખ આપ્યું, પણ મોરે સુત નાહિ, બધું સુખ છે પરંતુ હે ગુરુદેવ મારા ઘરે પુત્ર નથી. અને ગુરુ વશિષ્ઠ કહેવા લાગ્યા કે હવે સમય પાક્યો છે, ચિંતા ના કરો રાજન, હવે ચિંતા કરવાની જરૂર નથી. જાઓ, હું શૃંગી ઋષિને આમંત્રણ આપું છું અને શૃંગી ઋષિ દ્વારા આપના ઘરે પુત્ર કામેષ્ટ યજ્ઞ સંપન્ન કરવામાં આવે. પરંતુ પુત્ર કામેષ્ટ યજ્ઞ ક્યારે સંપન્ન થાય? જે ઘરની અંદર ગૌ માતા હોય, જે ઘરમાં ગાયોનું પાલન થતું હોય, ગૌશાળામાં રહેલી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાયોના દૂધ દ્વારા ચરુ તૈયાર કરી યજ્ઞ કુંડના મધ્યસ્થાને મૂકવામાં આવ્યો, એની એક વિશેષ વિધિ હોય પુત્ર કામેષ્ટ યજ્ઞની. શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. શું વશિષ્ઠ ઋષિને મંત્રો નહોતા આવડતા? આવડતા હતા, પરંતુ છતાંય વશિષ્ઠજી સમજે છે કે કઈ વ્યક્તિ દ્વારા મંત્રોચ્ચાર થાય તો એનો વિશેષ પ્રભાવ વિશેષ ફળ મળે, અને તેથી શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. પુત્ર કામેષ્ટ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. બિના ગાય યજ્ઞ સંભવ નથી, બિના ગાય યજ્ઞ સંભવ નથી. અને એટલે જ આપના ઋષિ મુનિઓ જ્યારે આશ્રમની રચના કરતા એના પહેલા ગૌશાળાની રચના કરતા ગાયો દ્વારા દૂધ, ગાયો દ્વારા દહીં, ગાયો દ્વારા ઘી પ્રાપ્ત થતું અને એ ઘી દ્વારા યજ્ઞ સંપન્ન થતા અને એ યજ્ઞ દ્વારા આજે અમેરિકાના વૈજ્ઞાનિકો સંશોધન કરે છે કે ભારતની દેશી ગીર ગાયના ઘીની અંદર એવું તો કયું તત્વ છે કે જેના કારણે એના લીધે ભારત વર્ષ સુખી અને સમૃદ્ધ રહી શકે છે. એમને આજે સમાધાન આપ્યું છે કે એ ગાયના ઘીથી યજ્ઞ કરવાથી, એ ઘી યજ્ઞમાં સમર્પિત થવાથી, અગ્નિના સંપર્કમાં આવવાથી, એનામાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા આજુબાજુ રહેલા ઝેરી વાયુને પોતાના તરફ આકર્ષિત કરે છે અને એ વાયુને શુદ્ધ કરી અને સંસારની અંદર પ્રસારે છે. આ તત્વ ગાયના ઘીની અંદર રહેલું છે. એટલે આપના ઋષિ મુનિઓએ બતાવ્યું કે પ્રત્યેક ઘરની અંદર સંધ્યા સમયે, બ્રહ્મ સંધ્યા સવારની સંધ્યા અને સાંજના સમયે ગાયના ઘીથી દીવો કરવામાં આવે. જે ઘરની અંદર ગાયના ઘીનો દીવો થાય એ ઘરનું વાતાવરણ પવિત્ર, શુદ્ધ અને નિર્મલ બનવા લાગે. એ ઘરનું વાયુ, એ ઘરનું જલ, એ ઘરનું અન્ન, એ ઘરની ભૂમિ પવિત્ર બને. એ યજ્ઞ છે, દીપક એક યજ્ઞનું પ્રતીક છે. પરંતુ હાય રે માનવ, કેટલો લોભી દંભી લાલચી ને લુચ્ચો બની ગયો કે પોતાના માટે દેશી ઘી રાખે અને દીવો કરવા માટે ડાલડા ઘી રાખે. આ માણસ આપણાથી ન ખવાય તો ચાલશે, પરંતુ ગાયના દૂધની માંગ વધારો અને ગાયના જ દૂધને ઘરમાં મેળવી તેની મલાઈ કાઢી લ્યો અને પછી દૂધનો ઉપયોગ આપના માટે કરો અને એ મલાઈ ભેગી કરી એનું જે ઘી બને અને એ ઘી દ્વારા તમારા ઘરમાં દીવો કરવાની શરૂઆત કરી દો. એ દીપક જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આપના ઘરમાં યજ્ઞ શરૂ છે એમ રાખશે, અને તેટલો સમય ઘરની અંદર તમે જો મંત્ર, ગાયત્રી મંત્રને ગુંજતો રાખશો ને તો એ અખંડ યજ્ઞ બની જશે. અને એવા યજ્ઞ જે દિવસે ભારત
સાત વર્ષના ઘર ઘરમાં થવા લાગશે. એ દિવસે પરમ પૂજ્ય ગુરુદેવે એક વખત સંકલ્પ કરાવ્યો હતો કે મારે એક સાથે 1,00,000 ઘરમાં યજ્ઞ કરવા છે. ત્યારે ગુરુદેવને પૂછવામાં આવ્યું હતું કે ગુરુદેવ 1,00,000 યજ્ઞ કેવી રીતે થશે. ત્યારે ગુરુદેવે કહ્યું હતું કે બેટા મેરે યજ્ઞ મેં કોઈ જાજા કોઈ એસા ખર્ચ નહીં કરાવવાને વાલા હું. મેં તો એ બતા રહા હું કે જીસ ભી ઘર મેં જાઓ ઉસ ઘર કો ઘર વાલે કો બોલ દેના કે આપકે ઘર મેં થોડી સી ગુડ મિલેગી ના ઉસ ગુડ સે 5 ગોલી બના દો ઓર વહ 5 ગોલી કો ઘી મેં ડુબો કે યજ્ઞ ભગવાન કો આહુતિ પ્રદાન કર દો. અગર ઉસ તરહ સે 1,00,000 ઘર મેં એક સાથ હવન યજ્ઞ હોગા તબ ઇસ ભારત વર્ષ કી ભૂમિકા તે એ ઘી ની આહુતિઓ દ્વારા એવું તો દિવ્ય વાતાવરણ નિર્માણ થયું અને સ્વયં યજ્ઞ ભગવાન જ્યારે ચરુ લઈને બહાર આવ્યા છે અને એ ચરુ વશિષ્ઠ ગુરુને આપવામાં આવ્યા છે. બોલે યજ્ઞ નારાયણ ભગવાન કી, યજ્ઞ નારાયણ ભગવાન કી, યજ્ઞ નારાયણ ભગવાન કી. અને એ યજ્ઞ નારાયણ ભગવાન દ્વારા મળનારી ખીર ચરુ જેને ચરુ કહેવામાં આવે અને એ ખીર વશિષ્ઠજીના હાથમાં આપી છે. વશિષ્ઠજીએ એ ખીર રાજા દશરથને આપી છે અને રાજા દશરથે ને એમ કહ્યું કે પાત્રતા પ્રમાણે તેમની યોગ્યતા પ્રમાણે હે રાજન આ ખીર ત્રણે રાણીઓને આપી દો. યોગ્યતા પ્રમાણે ખીર ત્રણે રાણીઓને આપી દો. અને એ સમયે પણ વિવેકશીલતા કેટલી દશરથ રાજાએ એમાંથી અડધી ખીર માતા કૌશલ્યાને આપી છે અને જે અડધી વચી એમાંથી કૈકેયી અને સુમિત્રાને આપી અને એમ કહ્યું હવે તમે આમાંથી બંને કૈકેયીને આપી અડધી ખીર અને કહ્યું તમે બંને આમાંથી થોડી થોડી સુમિત્રાને આપો. સુમિત્રાને બે ભાગ મળ્યા છે. અને આમ જ્યારે ત્રણેય રાણીઓએ ખીરના પ્રસાદને આરોગ્યો છે અને ખીરના પ્રસાદને આરોગ્યા પછી ત્રણેય રાણીઓએ જ્યારે શુભ સમાચાર આપ્યા છે આખા નગરમાં આનંદ ઉલ્લાસ ફેલાયો છે. કારણ યજ્ઞ ભગવાન દ્વારા મળનારા એ ચરુને પ્રાપ્ત કરી અને આજે અયોધ્યાના રાજભવનની અંદર ખૂબ શુભ સમાચારને પ્રાપ્ત કરતા કરતા કહેવાયું કે સમય વીતવા લાગ્યો છે. સ્વયં જગતપતિ પરમાત્મા આજે ભૂમંડળ ઉપર આવવા માટે તૈયાર છે. કેટલાય આશીર્વાદો આપ્યા હતા, કેટલાક શ્રાપો પ્રભુએ ગ્રહણ કર્યા હતા અને એ બધાયને પૂરા કરવા માટે થઈ અને આજે સ્વયં શ્રી હરિનારાયણ ભૂમંડળ ઉપર રાજા દશરથને ત્યાં માં કૌશલ્યા નંદન બની અને પધારવા તૈયાર થયા છે. કહેવાયું છે યોગ લગત ગૃહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ ચરણ વચર હર્ષ જુત રામ જન્મ સુખમો. સમય વીતવા લાગ્યો અને મધુ માસ ચૈત્ર માસ આવ્યો છે. સમય પૂરો થતા ચૈત્ર માસની શરૂઆત છે. એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ અને આઠમ ગઈ છે. નવમીનો દિવસ શરૂ થયો છે અને તમામ ગ્રહ નક્ષત્ર યોગ લગત ગ્રહ બાર બધું જ વ્યવસ્થિત ગોઠવાવા લાગ્યું છે. આકાશ શુદ્ધ પવિત્ર બન્યો છે. નિર્મળ વાયુ વહેવા લાગ્યો છે. સરિયુના જલ અનંત સુગંધ દ્વારા લઈ અને વહેવા લાગ્યું છે. કહેવાયું કે અનેક સંતો ઋષિ મહાત્માઓના ટોળે ટોળા અવધમાં ઉમટવા લાગ્યા છે. અનેક દેવતાઓ વિમાનો લઈ અને અંતરિક્ષની અંદર પરિભ્રમણ કરવા લાગ્યા છે. સ્વર્ગમાં દેવદંધુમીઓ વાગવા લાગી છે અને ચારે બાજુથી પુષ્પવૃષ્ટિ થવા લાગી છે. બપોરના 12 વાગ્યા છે અને સંતો કહે નવમી તિથિ મધુ માસ પુનિતા. 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 શુકલ પક્ષ અભી શુકલ પક્ષ અભી
नवमी तिथि आवी छे। सवार नो समय वीतवा लाग्यो, बबोर ना बराबर बार वाग्या छे। सारा ये संसार ना लोको उदर पूर्ति करी प्रसाद ग्रहण करी अने ज्या विश्राम नी स्थिति मां ज्या पोते पामवानी शुरुआत करी रह्या छे अने ज्या विश्राम ने प्राप्त करी करवा जई रहेला तमाम संसार ना जीव मानस मात्र ना कल्याण करनारा एवा भगवान राम नो प्रागट्य दशरथ राजा ना भवन मां कौशल्या ना भवन मां थयो छे। भगवान प्रगट थया छे, भगवान जन्म्या नथी, भगवान प्रगट थया छे। अने ऋषि मुनियो संतो महापुरुषो कहे कि प्रभु प्रगट थया अने ए आनंद ने याद करता कहवायो भये प्रगट कृपाला दीन दयाला। चार अंश सहित प्रभु प्रकट थया छे। कौशल्या नंदन भरत कहवाया, कैकेयी नंदन भरत कहवाया, सुमित्रा नंदन, लखनलाल जी अने शत्रुघ्न महाराज सहित चार अंशो सहित प्रभु प्रकट थया छे। कारण शुं छे? भये प्रकट कृपाला दीन दयाला। पण केम प्रभु प्रकट थया? अने अंते कहेवामां आव्युं के आ प्रभु संसारमां एटला माटे आव्यो छे, एनुं कारण बतावा विप्रधेन सुर संत हित लियो मनुज अवतार निज इच्छा निर्मित तनु श्री माया गुण गोपाल। भगवान प्रकट थया छे विप्रधेन संत हित, संतोना कल्याण माटे, विप्र ब्राह्मणोना कल्याण माटे, धेनु गायना कल्याण माटे, गायोने उगारवा माटे, गायोनी रक्षा माटे, गायनी महत्वताना मूल्यताने वृद्धि करवा माटे मारो प्रभु राम आ संसारमां प्रगट थयो हतो। भगवान रामनो प्रागट्य पण गायना कल्याण माटे थयो छे, मतलब कि जेने अपने अपना इष्ट मानता हो।